સૌથી પહેલા રુઝાનબેન 2012 થી આપણે રાહ જોઈ રહ્યા છીએ. પહેલા ફેબ્રુઆરી, આમ તો એની પહેલા ડિસેમ્બર અને એની બાદ ફેબ્રુઆરી, ફેબ્રુઆરી બાદ હવે માર્ચ, અને હજુ પણ એ વિકલ્પ એક આરોપી પાસે હજી બે વિકલ્પ પડ્યા છે, ક્યુરેટિવ પિટિશન અને એક દયાઅરજી. કઈ રીતે આપ જુઓ છો? અને શું મારો સવાલ તો રુઝાનબેન બહુ સિમ્પલ છે કે આમ જ જો આપણે રાહ જોવાની હોય કોઈ ન્યાય માટે, તો મને લાગે છે કે તો આને ન્યાય કઈ રીતે કહીશું આપણે? 10 વર્ષ બાદ, 12 વર્ષ બાદ જો ન્યાય મળતો હોય તો પછી આ તો મહાન કહેવાય એમના માતા પિતા નિર્ભયાના, કે જે આટલી કાયદાકીય લડત લડી રહ્યા છે, એમને આખા દેશનો સપોર્ટ છે. પરંતુ ઘણા બધા આવા કેસીસ હશે જે આવી કાયદાકીય આટીઘૂટીમાં કદાચ ફસાતા હશે, અથવા તો આરોપીઓ પાસે આવા વિકલ્પ હશે. આપનું શું માનવું છે? સૌથી પહેલા તો જસ્ટિસ ડિનાઇડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. આપણું જ્યુડિશિયરી સિસ્ટમ એમ કે છે કે ભલે 100 ગુનેગારો છૂટી જાય, પણ 1-2 ગુના એ શું કહેવાય ના પકડાવો, એ શું કહેવાય 1-2 ગુના ના એને સજા થવી જોઈએ. આઈ અગ્રી, આઈ એક્સેપ્ટ ડેટ. પણ સાહેબ, કોઈ ટાઈમ લિમિટ જેવી ચીજ હોય કે ના હોય? એટલા માટે તમે આજે બીજા બધા પેનલમાં બોલશે કે ઘણી વાર બહેનો ખોટા ખોટા કેસો કરે છે, બધું ખોટું ખોટું કરે છે, અને એટલા માટે ન્યાય નથી મળતો. ઘણી વાર એવું કહેવામાં આવે છે કે બહેનોના લીધે શું કહેવાય, એ લોકો ચૂપ બેસે છે અને ન્યાય નથી મળતો, કોમ્પ્રોમાઇઝ કરે છે એટલે ન્યાય નથી મળતો. સાહેબ, મારે પૂછવું છે કે આવા ન્યાયો તમે આપી રહ્યા છો? આ રીતે કઈ બેન બહાર આવવાની છે? કારણ કે તમે સમજી શકશો કે એક માતા પિતા યા બેન પોતાનું હોય ને આટલા વર્ષો સુધી, જ્યારે તમે એને ફાસ્ટ ટ્રેક કહો છો, કે આ તો ભાઈ ફાસ્ટ ટ્રેક કોર્ટ ટલી ગઈ, તમારે ફાસ્ટ ટ્રેકમાં જ 8-8 વર્ષ નીકળતા હોય તો પછી બિચારા જે સ્લો ટ્રેકમાં તો 20-25 વર્ષ નીકળે, તો કોણ આટલું સહન કરી શકે? સાહેબ, આ તો થેન્ક્સ ટુ આ હાઈ પ્રોફાઇલ કેસ છે, એટલે મીડિયા પહેલા નિર્ભયા માટે ઉભી છે. બીજા કેસોમાં કોઈ નથી ઉભું રહેતું. લોયરો ઢગલો ઢગલા ફીસ લે છે. કોણ બેન આટલા ઢગલા ફીસ આપી શકે છે? લોકો હોપ છોડી દે છે ન્યાયનો, દબાવવા આવે છે, ધમકાવવામાં આવે છે, ખૂબ મારી નાખશો, ફેમિલી મારશો, આ તે ઢેકડું પૂછડું, પોલિટિકલ પ્રેશર, મની પ્રેશર, મસલ પ્રેશર, બધા ટાઈપના પ્રેશર ચાલે છે. આ આપણી ન્યાય સિસ્ટમ છે સાહેબ. એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા આઈ રિસ્પેક્ટ માય જ્યુડિશિયરી. પણ સાહેબ, હવે તમારે જાગવું પડશે. જયારે આપણા આખા દેશમાં તમે એક સિમ્પલ પેલો ટ્રાફિકનો રૂલ લાવ્યો છો, બધા થડથડ કપડે છે કે ભાઈ હવે આપણે મેમો આવશે, આ થશે, તે થશે, એવું ખપક થાય છે. ને બહેનોના રેપ, મોલેસ્ટેશન, ઘરેલુ હિંસા, એમાં કોઈને બીક નથી લાગતી? કારણ કે અનફોર્ચ્યુનેટલી આપણું પોલિટિકલ વિલ નથી. તમે ટ્રાફિક માટે આટલા ન્યાય રૂલ્સ બનાવી શકો છો, તો બહેનો માટે કેમ નથી બનાવી શકતા? હા, હવે ઇલેક્શન આવશે એટલે પછી બેન ને પાર્ટીઓ એકબીજાને હાયા કરશે કે ભાઈ અમે જ બહેનોના પેલા શું કે દાતા, અમે જ બધું બહેનો માટે કરીએ છીએ, બીજી ખરાબ. પણ સાહેબ, એનું ફાયદો શું થઈ રહ્યો છે? અલ્ટિમેટલી આજની તારીખમાં એક સિમ્પલ એક માં પોતાની દીકરીમાં આટલા વર્ષોથી આવા નિર્ભયા જેવું જે કાંડ થયું હતું, આપણે બધા ધજી ગયા હતા, એક સુનામી જેવું થઈ ગયું હતું. અને એના લીધે મને યાદ છે, એના લીધે આપણે આપણા લોસ ચેન્જ એમેન્ડ કર્યા છે, સ્ટ્રોંગર કર્યા છે, બરોબર છે? પણ આનું શું થયું સાહેબ? જ્યુડિશિયરીનું ફાસ્ટ ટ્રેક જ્યુડિશિયરીનું શું થયું? તમાશો ચાલી રહ્યું છે. લોયરો ડ્યુ રિસ્પેક્ટ, પાછા બધા માથે ટોપલી ના કરી દેતા બધા લોયરોને કહી દો પહેલાથી, પણ આ જે તમાશો કરી રહ્યા છે આપણા લોયરો, ભણેલી ગણેલી પ્રજા, ભાઈ કેમ? કે પેલાને હક છે પોતાના જાતને બચાવવાનો. હક છે સાહેબ, હું સામેથી કહું છું હક છે, પણ જૂઠું બોલીને નહીં સાહેબ, સત્ય પર લડો ને તમે. તમે તમારી હાથડીઓ ચલાવવા, તમારી BMW કરવા, તમે બીજાની જિંદગી પર રમી રહ્યા છો, એક આવા આવા તમે મિસયુઝ કરી રહ્યા છો. શરમ આવી જો આવા પ્રોફેશન અગર એ લોકો લોયરો આવું મિસયુઝ કરતા હોય તો. અને અનફોર્ચ્યુનેટલી આ સત્ય છે સાહેબ.